नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने इलेक्ट्रिक साधन सहाय योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। आई खेडूत पोर्टल पर नी नवी योजना इलेक्ट्रिक साधन सहाय योजना, मेड़व रुपया 3500 થી 15000 સુધીની સહાય। તો યોજનાનો લાભ કોને મળશે અને કયા કયા સાધનોમાં સહાય મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતો જોતા જઈએ। તો મિત્રો, મત્સ્યપાલનની યોજનાઓ છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। તો યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં આ યોજના ઉપલબ્ધ છે। મળવાપાત્ર સહાયની વાત કરીએ તો બે બેટરી ધરાવતી બોટો માટેના સાધનોની વિગતો આપણે જોઈએ। તો તેમાં ઇન્વર્ટર 8500 અથવા તો ખરીદી કિંમત એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછીનું સાધન છે ઇલેક્ટ્રિક સગડી, જેમાં 3000 અથવા તો ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે ઇલેક્ટ્રિક વોટર પંપ, જેમાં રૂપિયા 3000 અથવા તો ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને ત્યારબાદ CLF ટ્યુબ, જેમાં 500 રૂપિયાની ખરીદી કિંમત અથવા તો રૂપિયા 15000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે FPR બોટ માટેના સાધનોની વિગતમાં જોઈએ તો સોલાર ઇલેક્ટ્રિક લેન્ટનની કિંમત અથવા તો રૂપિયા 3500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। તો આમ મિત્રો, જે વિવિધ ઇલેક્ટ્રિક સાધનો છે તેના પર આ પ્રમાણેની સહાય મળવાપાત્ર થાય છે। તો હવે આપણે જોઈએ કે તેનો લાભ કોને મળશે। તો અરજદારે અરજી સંબંધિત જિલ્લા કચેરીને કરી અને મંજૂરી મળ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે અને લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ તો અરજદાર માછીમાર બોટ ધારક, બોટ રજિસ્ટ્રેશન નંબર અને માછીમારીનું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ। ત્યાર પછી છે, માછીમારે ઓળખ માટે બાયોમેટ્રિક કાર્ડ રજૂ કરવાનું રહેશે। અને ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ તો સ્પેસિફિકેશનની મુજબના સાધનો ઓથોરાઇઝ ડીલર પાસેથી ઉત્તમ કક્ષાના ઇલેક્ટ્રિક સાધનોની ખુલ્લા બજારમાંથી માછીમારોએ જાતે ખરીદી કરવાની રહેશે। તો આ પ્રમાણે જો પાત્રતા ધરાવતા હોય તેવા ગુજરાત રાજ્યના વતની હોય તેવા માછીમારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે, જેમાં રૂપિયા 3500 થી લઈ અને 15000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। તો હવે આપણે જોઈએ કે આ અંગેનું ફોર્મ ક્યાં ભરવું। તો મિત્રો, મત્સ્યપાલનની આ યોજનાઓ માટે ફોર્મ ક્યાં ભરવું અને છેલ્લી તારીખ કઈ તેમાં જોઈએ તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરી શકાશે। તો અહીંયા તમે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો। છેલ્લી તારીખની વાત કરીએ તો 20/8/2021 એ આ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અને હેલ્પલાઇન નંબર જોઈએ તો 1800 180 1551 ઉપર તમે કોલ કરી અને વધુ હેલ્પ માટે પૂછપરછ કરી શકો છો। તે ઉપરાંત મિત્રો, અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક તમે અહીંયા જોઈ શકો છો અથવા તો તમે મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની જે ટ્રિક ગુજરાતીની ચેનલ છે તે તમને જોવા મળશે। તો ત્યાં પણ આપણે આવા યોજનાકીય વિડીયોની લિંક તથા સરકારી પરિપત્રો અને યોજના વિષયક માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં એકદમ ફ્રીમાં જોઈન થઈ શકો છો અને આવા જ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અને
આવનાર જે કંઈ માહિતી હોય તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.